યુનિટ નંબર 3 સમાજશાસ્ત્ર એની અંદર આગળ ચાલવાના છીએ. અન્ય પછાત વર્ગોનો જે મુદ્દો છે એની અંદર આપણે એવું ચર્ચા કરી ગયા કે પછાત વર્ગોની અંદર કોનો કોનો સમાવેશ થાય. તો પછાત વર્ગોની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોનો છે સમાવેશ થાય છે. હવે એમાંથી આપણે અનુસૂચિત જાતિનો અભ્યાસ કરી ગયા. હવે એની જેવો જે બીજો એક સમૂહ છે અનુસૂચિત જનજાતિ. તો જો સામાન્યતઃ અનુસૂચિત જનજાતિની છે કોઈ સ્પેશિયલ વ્યાખ્યા નથી કે એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી. આમ છતાં એટલું આપણે કહી શકીએ કે બંધારણમાં તેને અનુસૂચિત, બંધારણમાં તેને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, બંધારણમાં આપણે એને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખતા હોઈએ. આ એક પહેલો ટોપિક થાય. અથવા તો એને ગિરિજન તરીકે પણ ઓળખવામાં આવે, એને આદિવાસી તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર, હવે આદિવાસી કરતા વનવાસી તરીકે પણ એમને જે છે એ આપણે કહી શકીએ. હવે બે બાબતો અહીંયા નોંધનીય છે. જો આદિવાસીઓની સૌથી વધુ વસ્તી વિશ્વમાં આફ્રિકામાં છે અને ત્યારબાદ ભારતમાં. તો યાદ રાખો કે પહેલા ક્રમે જે છે આફ્રિકા ખંડ છે અને બીજા ક્રમે છે દેશ છે એ ભારત છે. બરાબર, તો આદિવાસીઓની સૌથી વધુ વસ્તીનો સવાલ જ્યારે પૂછાય ત્યારે તમે આ લખી શકો. હવે બીજી એક વસ્તુ જોઈ, તો અનુસૂચિત જનજાતિઓ છે એની કોઈ સ્પેશિયલ વ્યાખ્યા નથી, પણ મેં તમને કીધું એમ કે રાષ્ટ્રપતિ દ્વારા કલમ નંબર 342 ક માં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક યાદ રાખવાનું છે. ક્લિયર એટલી વસ્તુ. તો રાષ્ટ્રપતિ દ્વારા જે કલમ નંબર 342 છે એ 342 કમાં જે કોઈ જાતિઓ હોય છે એમાં સમાવિષ્ટ હોય એને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એની શું છે, એક સામાન્ય વ્યાખ્યા છે. હવે ઘણા બધા જે સમાજશાસ્ત્રીઓ છે એમના જો આપણે મતની વાત કરીએ તો આપણને એક બાબત સ્પષ્ટપણે ખ્યાલ આવે કે અનુસૂચિત જનજાતિઓ છે એના લક્ષણો જો ભારતના સંદર્ભમાં દેવા હોય તો ભારતના સંદર્ભમાં ઘણા બધા આદિવાસીઓને ઓળખવાના લક્ષણો છે. પણ એવું જરૂરી નથી કે એ લક્ષણો છે સમગ્રતયા સમગ્ર વિશ્વના આદિવાસીઓ કે સમગ્ર વિશ્વની જે આવી પ્રજાઓ છે એમને લાગુ પડતા હોય. પણ ભારતના સંદર્ભમાં જે મોટા ભાગની જે આદિવાસી પ્રજાતિઓ છે એને લાગુ પડે છે. એવા ટોટલ 19 લક્ષણો છે આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યા છે કે જે ભારતના સમાજશાસ્ત્રી મજમુદાર દ્વારા જે છે એ આપવામાં આવ્યા છે. બરાબર, તો શ્રી મજમુદાર દ્વારા આપવામાં આવેલા અનુસૂચિત જનજાતિના આપણે લક્ષણો જોઈએ.
तो हवे आपणे अनुसूचित जनजातिना लक्षणोनी वात करीए तो भारतना समाजशास्त्री डॉक्टर मजमूदार अने मदनना मते जे छे ભારતની અનુસૂચિત જનજાતિના લક્ષણો છે એમના દ્વારા આપેલા છે હવે તમને એવું થાય કે આટલા બધા લક્ષણો અમે ક્યારે પાકા કરશું કેવી રીતે પૂછશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમને આ બધા લક્ષણો નહીં પૂછે આમાંથી જે અમુક લક્ષણો છે એ લક્ષણો તમે 8 થી 10 યાદ રાખી લ્યો તો કો વધી 8 યાદ રાખી લ્યો તો પણ ઘણું છે આમાંથી અમુક તો કોમન વસ્તુઓ છે જે આપણને ખબર જ હોય જે અગાઉના પાઠોમાં પણ આવી ગઈ છે બરાબર એટલે અલગ નવીન કરવાની જરૂર નથી હા પરીક્ષામાં જ્યારે આપણે લખો ત્યારે તમારે ક્રમ લખવાનો થાતો નથી તમારે કુદરી જ કરવાની છે એટલે જોનાર છે ને કે પાછો ક્રમ લખેલો હોય તો ખબર પડે કે ભાઈ અહીંયા ગડબડ છે વગેરે ચાલ તો ડોક્ટર મજમુદાર અને મદનના મતે ભારતની અનુસૂચિત જનજાતિના લક્ષણોમાં પહેલું છે નિશ્ચિત પ્રદેશ નિશ્ચિત નામ નિશ્ચિત બોલી સગાઈ સંબંધોનું ગુફન આદિમ જાતિ પંચ યુવાગૃહ અર્થવ્યવસ્થાનું સ્વરૂપ અદ્રશ્ય શક્તિમાં શ્રદ્ધા વિશિષ્ટ નૈતિક નિયમાવલી એની પછી જોઈએ 11-10 સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા ગોત્ર ચિહ્ન નિષેધ અને છૂંદણાનું મહત્વ વસ્ત્ર પરિધાન 15મું છે કેફી પીણાનો ઉપયોગ 16મું શિક્ષણનું ઓછું પ્રમાણ 17મું છે સમૂહ નૃત્યો સમૂહ ગીતોનું અસ્તિત્વ 18 છે મેળાઓ અને ઉત્સવોની મહત્તા અને 19 છે જૂથ એકતા અને જૂથ સભાનતા હવે જો આપણે બોલવામાં પણ એટલો બધો સમય લાગતો હોય ઘણા તો વિડીયો કાપી નાખ્યો છે કે હવે પૂરું થાય બરાબર પણ આટલો જો સમય લાગતો હોય તો લખતા ઘણો બધો સમય લાગે એટલે આમાંથી તમને જે પસંદ પડતા હોય એ તમારે જોવાના હવે ઘણા બધાને એવું બનશે કે અલગ અલગ પાઠ્ય પુસ્તક અલગ અલગ સમય લીધેલા હોય ઘણી વખત જૂના હોય થોડા ઘણા અને અમને લેટેસ્ટ આવૃત્તિ તો એમાં થોડા ઘણા સુધારા થયા હોય તો એમાં કોઈ બીવાની જરૂર નથી કે ભાઈ કેમ આવું કે છે ને અહીંયા આમ લખ્યું છે વગેરે બરાબર હવે તમને જે મહત્વનો ટોપિક કહો 19 ની અંદર થી જે ખૂબ મહત્વનો હોય એની અંદર તમને અલગ ટોપિક તરીકે પૂછી શકે ને તો એક આ ટોપિક ખાસ યાદ રાખવાનો છે બરાબર ગોત્ર ચિહ્ન નિષેધ અને છૂંદણાનું મહત્વ તો ટોટેમ ટેબુસ અને ટાટુસ બરાબર તો આટલા જે છે એ તમારે બરાબર યાદ રાખવાનું છે આ 13મું બરાબર છે પાઠ્ય પુસ્તકની અંદરથી એને બરાબર સમજવાનું છે જ્યાં ન સમજાયને યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે બરાબર અને હજી ન સમજાય તો તમારે કોમેન્ટ તો કરવાની છે જ ક્લિયર ચાલો હવે હું તમને કોમન વસ્તુ કહું જો યાદ રાખવા માટે તો એક તો આ યાદ રહી ગયું ગોત્ર ચિહ્ન નિષેધ અને છૂંદણાનું મહત્વ હવે મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા લગભગ મોટા ભાગના ધર્મોમાં વિશેષ જોવા મળે છે તો તમે એ પણ કરી શકો બાકી આગળ આવી ગયેલું છે નિશ્ચિત પ્રદેશ નિશ્ચિત નામ અને નિશ્ચિત બોલી ક્લિયર જો હું પાકા કરાવું છું નિશ્ચિત પ્રદેશ નિશ્ચિત નામ નિશ્ચિત બોલી પછી તમને આમાંથી કોઈ ગમતું હોય તો એક યુવાગૃહ લઈ શકાય આદિમ જાતિ પંચ લઈ શકાય પછી અહીંથી મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા પછી તમે ગમે લઈ શકો તમારી પસંદ બરાબર છે ચાલ તો નિશ્ચિત પ્રદેશ નિશ્ચિત નામ અને નિશ્ચિત બોલી હવે એમાં જો પહેલું વાત કરીએ આપણે નિશ્ચિત પ્રદેશ નો આખો ટોપિક છે તો એની અંદર આપણને આપણે એવું લખી શકીએ કે આદિવાસી જે પ્રજાતિ છે સોરી આદિવાસી જે જાતિઓ છે અથવા તો જેને આપણે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખીએ છીએ એ લોકો પોતાના નિશ્ચિત પ્રદેશમાં વસવાટ કરતા હોય છે એટલે કે પ્રદેશ પ્રાદેશિકતાને છે વળગી રહેતા હોય છે ઘણી બધી જે જાતિ આદિવાસી જાતિઓ છે એ આદિવાસી જાતિઓ સંપૂર્ણપણે પોતાની પ્રાદેશિકતાને વળગી રહેતી હોય જેમ કે વાત કરીએ તો હો મુંડા અને ગારો બરોબર છે તો આ જે હો મુંડા અને ગારો છે ઈ પ્રજાતિઓ એવી છે આદિ જાતિઓ કે જે પોતાની સંપૂર્ણપણે જે પ્રદેશમાં રહે છે એ પ્રદેશને તે વળગી રહેશે એને છોડવાનું વલણ એનામાં રહેશે નહીં હવે ઘણી બધી આદિ જાતિઓ છે ઈ આદિ જાતિઓ આધુનિક જે સમય છે એના સંપર્કમાં આવવાને કારણે થોડા ઘણા અંશે છે ઈ ફેરફારો સાચવી લેતી હોય છે જેમ કે હું તમને કહી દઉં તો કે જેમ કે ભીલ છે સંથાલ છે અને ભૂમિજ છે તો આવી જે આદિવાસી જાતિઓ છે કે જે નજીકમાં વસવાટ કરે છે એ લોકો પોતાનો પ્રદેશ છોડીને આસપાસના પ્રદેશોમાં પણ વસવાટ શરૂ કર્યો છે પણ ફરી વખત કહું છું કે આદિવાસીઓ જે પ્રદેશમાં રહે છે એ ચોક્કસ એનું નક્કી કરેલા સ્થાનો છે એટલે એનો શબ્દ શું આપ્યો છે નિશ્ચિત પ્રદેશ હવે બીજો જે ભાગ છે એમાં છે નિશ્ચિત નામ
તો નિશ્ચિત નામ ની અંદર તમારે એટલું યાદ રાખવાનું કે દરેક આદિ જાતિઓ છે એ આદિ જાતિઓને ચોક્કસ પ્રકારનું શું હોય તો કે પોતાના નામો હોય અને એ નામને સંપૂર્ણપણે વળગી રહેવાનું વલણ ધરાવતી હોય બરોબર છે હવે તમે જાણો છો એમ કે નામની આસપાસ જે છે જે કાંઈ નામ હોય એ નામની આસપાસ જે છે ઘણી બધી દંતકથાઓ પણ વણાયેલી જોવા મળે છે અને એનાથી એ લોકો જે છે એ વણાયેલી રાખવા માટે પણ પ્રયાસો કરતા હોય એવું પણ યાદ આપણે જોવાનું રહે સાથે એક બાબત એ પણ સ્પષ્ટ છે કે ગુજરાતના સંદર્ભમાં જો આવી વાત કરીએ તો નિશ્ચિત નામના વાત કરીએ તો એમાં જો એક તો ગુજરાતના સંદર્ભમાં છે રાઠવા છે બરોબર એક આનું નામ આપણે લઈ શકીએ આ સિવાય ભીલ છે ગામિત છે અને રાઠવા તો ગુજરાતના સંદર્ભમાં ભીલ ગામિત અને રાઠવા તો એ નિશ્ચિત નામ છે બરોબર અને નામ પ્રત્યે છે એ બહુ વિશેષ છે મહત્વ ધરાવતા હોય છે પછી ત્રીજો મુદ્દો છે નિશ્ચિત બોલી હવે જો ઘણા બધા આદિવાસી સમુદાયો છે એને પોતાની નિશ્ચિત બોલી હોય છે પોતાની નિશ્ચિત ભાષા પણ હોય છે પણ તમે એક વસ્તુ યાદ રાખજો કે લેખિત સામગ્રીનો ઘણા બધાની પાસે અભાવ હોય પણ ઘણી બધી જે આદિ જાતિઓ છે એ અલગ અલગ ભાષા બોલતા પણ હોય ઘણી વખત કે જે સુખી જે આધુનિક સમાજ છે એના સંપર્કમાં આવ્યો તેમાં પરિવર્તન આવ્યા છે પણ અમુક આદિ જાતિઓ જે છે એવી છે કે એની પોતાની એક પ્રોપર બોલી છે અને બોલીમાં તે વાતચીત કરવાનું પસંદ કરતા હોય છે બીજી કોઈ પણ પ્રકારની કંદળગત કે કોઈનો અવરોધ છે એમને પસંદ પડતો નથી તો એની બાબતની અંદર સંદર્ભમાં શું કહી શકીએ આપણે નિશ્ચિત બોલી એ પછીનો જે ચોથો મુદ્દો છે એની આપણે વાત કરીએ તો એ છે સગાઈ સંબંધોનું ગુફન હવે જો જેમ આમ તો સીધી વસ્તુ એ છે કે આપણે સામાન્ય પ્રસંગોની વાત કરીએ તો આપણા પ્રસંગોની અંદર પણ આપણા કોઈ નાના મોટા પ્રસંગો હોય ઘણી વખત જે છે એ પ્રસંગો મૃત્યુના હોય ઘણા પ્રસંગો એવા છે કે જે શુભ પ્રસંગો મનાય છે તો એ પ્રસંગોની અંદર પણ આપણે સગાવાદને વળગી રહેતા હોય મતલબ કે એવું થાય કે અંદરોઅંદર જે સગાઓ છે એ આપણી નજીક આપણા પ્રસંગની અંદર છે એ ભાગ ભજવતા હોય એમ આદિવાસી સમુદાયની અંદર પણ જે છે સગાઈ સંબંધોનું વિશેષ મહત્વ છે જોડાણ હોય છે જેમ કે લગ્ન પ્રસંગ હોય મૃત્યુ પ્રસંગ હોય અથવા તો કોઈ ધાર્મિક વિધિ હોય તો એ ધાર્મિક વિધિઓની અંદર સમૂહનું એક ચોક્કસ મહત્વ છે અને એના જે સભ્યો છે આદિવાસી સમુદાયના સભ્યોનું જે વર્તન છે એ વર્તન ચોક્કસ દિશામાં પ્રવાહિત રહે એ માટેનું વલણ પણ એનામાં જોવા મળે છે મતલબ સમજો કે ભાઈ હું એક સામાન્ય ઉદાહરણ આપું કે ઘણી વખત ઘરની અંદર પણ અમુક પ્રકારનું ચોક્કસ વર્તન છે ને એ માન્ય ગણાય છે સહજ ગણાય છે અમુક વર્તનો સહજ ગણાતા નથી એમ આદિવાસી સમુદાયની અંદરના જે સભ્યોની વાત કરવામાં આવે છે એ સંદર્ભે હું કહું છું કે એક ચોક્કસ દિશામાં પ્રવાહિત રહે એ ખૂબ જરૂરી છે ક્લિયર તો અહીંયા સુધી રાખ્યા છે આપણે ચાર પોઈન્ટ ચલાવ્યા છે નિશ્ચિત પ્રદેશ નિશ્ચિત નામ નિશ્ચિત બોલી અને સગાઈ સંબંધોનું ગુફન હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ તે પાઠની અંદર આ જ પ્રશ્નની અંદર આપણે આગળ ચાલશું વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર